સીજેઆઈ રંજન ગોગોઈના કાર્યકાળનો આજે અંતિમ દિવસ છેલ્લી 3 મિનિટમાં જાહેર કરશે 10 નોટિસ સાંજે 5:30 કલાકે દેશભરના ન્યાયાધીશોને વિડીયો કોન્ફરન્સથી કરશે સંબોધન સરકારે જાહેર કરેલા રાહત પેકેજ સામે ખેડૂતોમાં નિરાશા સીએમ રૂપાણીના નિવાસસ્થાને બેઠક ખેડૂતોને ઝડપી વળતર આપવાની કામગીરીની થશે સમીક્ષા પંચમહાલ ડેરીના ચેરમેન અને સાંસદ ભૂપેન્દ્ર સોલંકી સહિત 8 લોકો સામે ઉચ્ચાપતની ફરિયાદ ખોટા દસ્તાવેજ રજૂ કરીને 2.40 કરોડની ઉચ્ચાપત કરી હોવાનો આક્ષેપ રાજ્યની 5,350 સરકારી શાળાઓ થશે બંધ ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓ બંધ કરાશે શાળાઓ બંધ કરી મર્જ કરવાનો શિક્ષણ વિભાગનો નિર્ણય મ્યુઝિક ડાયરેક્ટર શેખરને અમદાવાદની હોટલ હયાતમાં થયો કડવો અનુભવ 3 બાફેલા ઈંડાનું 1,672 રૂપિયાનું મળ્યું બિલ ટ્વીટથી ઠાલવ્યો રોષ માવઠાના માર વચ્ચે બનાસકાંઠાના ખેડૂતોને વધુ એક ફટકો વાવની યુવા માઇનોર કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં ફરી વળ્યા પાણી રવિ પાકને નુકસાન